નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5માં આસપાસ પર્યાવરણ વિશેનો કોર્સ છે તેમાં જોશું. તો જો આરતી, તમને ક્યાં જોયા? તો નિશા કહે, અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો, થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો. મેં ત્યાં જોયું તો તમે ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ. મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે. તેમને પોરા કહેવામાં આવે છે. તેના વિશે રેડિયો પર પણ સાંભળ્યું છે. જો આને કહેવાય પોરા, મચ્છરના પોરા, તમે જોઈ શકો છો. તો વિપુલ કહે, તે શું કર્યું? તો નિશા કહે, પિતાજીએ પાણી તરત જ ફેંકી દીધું. તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સૂકવ્યું. પછી તેને ઊંધો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં. હરપ્રીત કહે, સાજી કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે, ખાસ કરીને પેટના રોગ. વિપુલ કહે, પરંતુ માખીઓ કરડતી નથી તો પછી કયો રોગ કેવી રીતે ફેલાવે? તો શોધી કાઢો અને કહો. તો તમે આના જેવું પોસ્ટર ક્યાંય જોયું છે? તમારા વિશે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચાર પત્રમાં જાહેરાત કોણે આપી છે? તો પોસ્ટરમાં કયા મહત્વના મુદ્દાઓ આપેલા છે? તમને તમારા મતે આવા પોસ્ટર ટાંકી, કુલર જેના ટાયર ઊંડા અને ઘડાઓ શા માટે બતાવવામાં આવે છે? તો વિચારો, તમારા મતે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે? માછલીઓ શું ખાતી હશે? તો ટાંકીમાં માછલીઓ મૂકવામાં આવે છે કારણ કે તેમાં જે મચ્છરના જે પોળા હોય છે એ થવા દેતા નથી. પાણી છે તે ચોખ્ખું રહે છે. તો જ્યારે તેલ પાણી પર ફેલાય ત્યારે શું થશે? કે જ્યારે પાણી ઉપર ફેલાય છે તેલ, ત્યારે પાણી છે તે પાણીમાં પોળા થતા નથી. હવે શોધી કાઢો, માખીઓ દ્વારા ક્યાં રોગ ફેલાય છે અને કેવી રીતે? તો કે ડાયરિયા છે, કોલેરા જેવા રોગ છે એ ફેલાય છે. મચ્છરની તપાસ, તો કે તમારા વર્ગમાં બાળકોને 2 અથવા 3ના જૂથમાં વહેંચો. દરેક જૂથ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે. જો ક્યાંય પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે છે ત્યાંની ખરાની નિશાની કરો. તો કે ઘડો છે, કુલર, ટાંકી, શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા, ગટર કે કોઈ બીજી જગ્યા, ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે, આ જગ્યાઓની ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે, ગટરો અને